કન્ફ્યુઝન હોય છે અને તમે હોમોફોન્સ કહી શકો અથવા તો કન્ફ્યુઝિંગ વર્ડ્સ કહી શકો દેશી ભાષામાં. હોમોફોન, ફોન નો અર્થ થશે અવાજ, ફોન એટલે અવાજ, ટેલિફોન, ટેલિ એટલે દૂરનો, ફોન એટલે અવાજ, ટેલિફોન જે દૂરનો અવાજ આપણને સંભળાવે, ધેટ ઇઝ કોલ્ડ ટેલિફોન. હોમોફોન, હોમો એટલે સેમ, ફોન એટલે અવાજ, સેમ અવાજ આવતો હોય. જ્યારે તમે કોઈ બે શબ્દો બોલો છો તો તેનો સાઉન્ડ સેમ આવે, આપણને ખબર જ નહીં પડે કે એક્ઝેક્ટલી શાની વાત ચાલે છે. જ્યારે તમે અહીંયા જોઈ શકો, મેં પાંચ શબ્દો ની યાદી બનાવી છે, એકચ્યુઅલી પાંચ દેખાય છે પરંતુ એનું લિસ્ટ ઘણું લાંબુ થઈ શકે એમ છે, કારણ કે એના પરથી જે બીજા બધા શબ્દો બનશે તેની પણ આપણે ચર્ચા કરવાના છે. સપોઝ કરો કે ભાઈ આ એક શબ્દ છે, ઘણા બધા વિદ્યાર્થીઓને, ઘણા બધા વ્યક્તિઓ એવા હોય છે કે જેને આ બે શબ્દો જે ખરા, બીજા પણ આવા બીજા બે શબ્દો આમાં હું એડ કરવાનો છું, એ શબ્દો એક્ઝેક્ટલી શું બોલાય ખબર જ નહીં હોય, ગાલું ચાલ્યા કરે છે, આપણું ગાલું ગબડિયા કરે છે. બટ ઇંગ્લિશ કોઈ પણ લેંગ્વેજને, માત્ર ઇંગ્લિશ શા માટે, કોઈ પણ લેંગ્વેજને પ્રોપરલી સમજવા માટે, એના પર થોડો વ્યવસ્થિત કમાન્ડ મેળવવા માટે, શબ્દોને વ્યવસ્થિત રીતે સમજવા, એમના એક્ઝેક્ટ ઉચ્ચાર શું થાય છે, એનો એક્ઝેક્ટ મિનિંગ શું થાય છે એ જાણવું જરૂરી છે, તો જ આપણું એ ભાષા પર પ્રભુત્વ આવે. એ સભા વધારે પડતું ગુજરાતી થઈ જશે, એ લેંગ્વેજ પર તમારો કમાન્ડ આવે, એ લેંગ્વેજ પર તમારું માસ્ટરી આવી શકે. સો બેઝિકલી આ બે શબ્દો ઘણા બધાને કન્ફ્યુઝન થતું હશે કે સાહેબ આનો મતલબ કે આ તો સેમ જ છે ના, ધ્યાનથી જુઓ. આ બે શબ્દો પણ કે સાહેબ ડિયર, ઓકે, બટ બંનેના મિનિંગ અલગ અલગ થશે. એકચ્યુઅલી પાછા આ જે શબ્દ કરો તેમાં પણ બે અલગ અલગ મિનિંગ નીકળે છે. બિટવીન અને અમંગ, રિફર અને પ્રિફર. અને માત્ર એવું નથી કે આપણે માત્ર આટલા જ શબ્દોની ચર્ચા કરવાના છે, એના પરથી જે બીજા શબ્દો બનશે, કોઈ ક્રિયાપદ હશે, વર્બ હશે, તો તેનું નાઉન શું થાય એ પણ આપણે જોવાના છે. સો જોઈએ મિત્રો, પહેલો જ વર્ડ જે ખરો તેની આપણે જો પર્ટિક્યુલર ચર્ચા કરીએ તો પહેલો શબ્દ જે ખરો તે આઈકો છે, ડબલ્યુ આઈ એન ડી. એ સાબ કોમન શબ્દ છે, અમને ખબર છે વિન્ડ એટલે પવન થાય. ગુડ, સરસ સરસ સરસ. જો તમને ખબર હોય કે વિન્ડ અને ઉચ્ચાર વિન્ડ એટલે પવન થાય, ગુડ, આટલું તો ખબર છે, તો એ સાબ પણ આમાં કન્ફ્યુઝન ક્યાં છે? કન્ફ્યુઝન હવે પછી ચાલુ થાય, કારણ કે તમને આ શબ્દનો ઉચ્ચાર ખબર છે, ડબલ્યુ આઈ એન ડી, વિન્ડ એટલે પવન થાય, એ સબ એ જ થાય છે, હા. પરંતુ આ શબ્દનો એક બીજો પણ ઉચ્ચાર થાય છે, ધેટ ઇઝ વાઇન્ડ. એ સબ પણ આને તો વિન્ડ બોલાય ને, ના, એને વિન્ડ તો બોલાય જ છે, સાથે સાથે તમે એને વાઇન્ડ પણ બોલી શકો. આ તો તમારું થયું નાઉન, વિન્ડ એટલે પવન, શું તો કે પવન. પરંતુ આ એક ક્રિયા દર્શાવે છે, ટુ વાઇન્ડ, એકચ્યુઅલી શબ્દ છે ટુ વાઇન્ડ, એટલે ચાવી આપવી. આપણી પાસે કોઈ રમકડું હોય, એવું ઢીંગલું હોય, નાનકડી ઢીંગલી કે એવું કંઈક આવે છે, તો તેને તમે ચાવી આપો એટલે રમકડું પોતાની રીતે એ નાચે, કૂદે, દોડે, આવું કરે. એને જે ચાવી આપવાની જે ક્રિયા કરી એના માટે શબ્દ છે ટુ વાઇન્ડ. આઈ વાઇન્ડ ધ ટોય, મેં હું રમકડાને ચાવી આપું છું. અથવા ધ બોય, ભૂતકાળમાં જ લેવું હોય, એનું ભૂતકાળ થાય, ક્રિયા છે, ક્રિયાપદ છે, તો નેચરલ છે કે એનું ભૂતકાળ થતું જ હોય, તો એ થશે ડબલ્યુ ઓ યુ એન ડી. ક્યાં સાહેબ, સમજાઈ ગયું? આનો ઉચ્ચાર થતો હોય છે વાઉન્ડ, વાઉન્ડ એટલે ચાવી આપી. હવે જો પેલું ક્રિયાપદ છે, વાક્ય બોલતો હતો, છોકરાએ રમકડાને ચાવી આપી, ભૂતકાળ, હું રમકડાને ચાવી આપું છું, એ વર્તમાન કાળ છે. આઈ વાઇન્ડ ધ ટોય, હું રમકડાને ચાવી આપું છું. હવે ભૂતકાળની રીતે જો વિચારવું હોય, છોકરાએ, નાનું બાળક હોય, એને રમકડાને ચાવી આપી, તો એ ભૂતકાળનું વાક્ય થઈ ગયું. તો ત્યારે આપણે એવું બોલી શકીએ, ધ બોય વાઉન્ડ ધ ટોય, the boy wound the toy. હવે સમજો, હવે સમજો કે હા સાહેબ, કન્ફ્યુઝન બધું ક્લિયર થઈ ગયું, ના 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 ના, હજુ કન્ફ્યુઝિંગ ચાલુ જ છે. અને તમે વાઉન્ડ બોલો છો તો અર્થ એવો થાય કે ચાવી, ચાવી આપી, પરંતુ આનો જો ઉચ્ચાર તમે વુન્ડ કરો, જો આનો ઉચ્ચાર, આ તમારું મૂળ ક્રિયાપદ થયું, આ એનું ભૂતકાળ થયું,
વાઇન્ડ વાઉન્ડ વાઉન્ડ તમે વર્બ ફોર્મના જો મારા વિડિયોઝ જોયા હશે તો તેમાં પણ આ શબ્દનો ઉલ્લેખ છે કે ચાવી આપવી એટલે ટુ વાઇન્ડ વાઉન્ડ વાઉન્ડ હવે મજાની વાત જોજો આને જો તમે વુન્ડ બોલો છો તો એ શબ્દ પાછો નાઉન થઈ જશે વુન્ડ નો અર્થ થશે ઘ અથવા તો ઈજા ઘ અથવા ઈજા આપણે કોઈ મુખત કદાચ લક્ષી ગયા હોય પડી ગયા હોય અને આપણને કદાચ કંઈક ઘ થાય કંઈક વાગ્યું તો તેના માટે શબ્દ છે વુન્ડ એટલે કે ઘ અથવા તો ઈજા સાહેબ હવે તો કન્ફ્યુઝન પૂરું ને ના 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 હજુ પૈતું નથી હજુ બાકી છે જે વ્યક્તિને ઘ થયો હોય જે વ્યક્તિને ઈજા થઈ હોય વાગ્યું હોય તો તેને આપણે એવું કહીએ કે તે ઈજાગ્રસ્ત વ્યક્તિ છે તે ઘવાયેલો સૈનિક છે તો એવા કેસમાં આના પરથી જે શબ્દ બને ઘવાયેલું અથવા તો ઈજાગ્રસ્ત તો એ શબ્દ છે W O U N D E D અને આપણે બોલીશું વુન્ડેડ વુન્ડેડ એટલે ઘવાયેલું અથવા તો તમે આને કહી શકો ઈજાગ્રસ્ત આ શબ્દ એડજેક્ટિવ છે વિશેષણ છે કે ધ વિલેજર્સ ગામ વાળાઓ જે ખરા હેલ્પ ધ વુન્ડેડ સોલ્જર ગામ વાળાઓએ ઘવાયેલા સૈનિકની મદદ કરી કે વો સૈનિક ઘવાયેલો સૈનિક અથવા તો ઈજાગ્રસ્ત સૈનિક વુન્ડેડ સો બેઝિકલી તમે જોઈ શકો તમને પણ કદાચ આશ્ચર્ય થતું હશે કે ક્યાં વિન્ડ શબ્દ વિન્ડ એટલે પવન એના પરથી વાઇન્ડ શબ્દ આવ્યો છે વાઇન્ડ એટલે ચાવી આપી એના પરથી એનું ભૂતકાળ વુન્ડ અને ભૂતકાળ પણ વાઉન્ડ જ થાય છે વાઉન્ડ એટલે ચાવી આપી એના પરથી આ શબ્દ અને તમે આવું બોલી શકો કે વુન્ડ એટલે કે ઘ અથવા ઈજા એના પરથી શબ્દ બને છે વાઉન્ડેડ કદાચ કોઈને થતું હશે સાહેબ હજુ કંઈ બાકી છે નહીં બસ આમાં આટલું જ છે સો બેઝિકલી આ એક આનો એક શબ્દ કદાચ ઘણા થતું હશે પાંચ જ શબ્દ છે ને નહીં પણ આ એક શબ્દની આટલી લાંબી હિસ્ટ્રી છે એનું નાઉન એનું એડજેક્ટિવ એનું ભૂતકાળ શું બને છે એ જ રીતે આપણે પાંચે પાંચ શબ્દો સમજવાના છે સો વિડીયોને સ્કીપ નહીં કરશો ઘણું બધું જાણવા મળશે ઘણી બધી કન્ફ્યુઝન આપણી દૂર થશે સો ફ્રેન્ડ્સ હવે આપણે જે બીજું એક કન્ફ્યુઝિંગ વર્ડ્સની પેર આપી છે એની કન્ફ્યુઝન દૂર કરવાનો પ્રયત્ન કરીએ એક શબ્દ છે રિફર અને બીજો શબ્દ છે પ્રિફર આ જે શબ્દો ખરા એઝ યુ કેન સી ધેટ કે એક્ચ્યુઅલી આ વર્બ છે ક્રિયાપદ છે ટુ રિફર જ્યાં જ્યાં ક્રિયાપદ આવે ત્યાં આપણે વી બ્રેકેટમાં લખવું જોઈએ જેથી કરીને ખબર પડે કે આ વર્બ છે આ ક્રિયા દર્શાવતો શબ્દ છે ટુ રિફર રિફર નો અર્થ થાય સંદર્ભ મેળવવો સંદર્ભ મેળવવો અથવા તો સંદર્ભ આપવો આવો અર્થ થશે સંદર્ભ આપવો સો બેઝિકલી કોઈ બાબતમાં તમને કોઈક શબ્દમાં કન્ફ્યુઝન હોય તમારે કોઈક ડિક્શનરી સારી લેવી હોય તમે મને પૂછો કે સર વિચ ડિક્શનરી શુડ આઈ બાય મારે કઈ ડિક્શનરી લેવી જોઈએ અથવા તો સર આ શબ્દ છે આ ક્વેશ્ચન છે મારો મને કઈક આ ક્વેરી છે તો આનું સોલ્યુશન મને ક્યાંથી મળશે અને હું તમને કંઈક બુકનો સંદર્ભ આપું હું તમને એમ જણાવું કે જો દીકરા તું જે આ શબ્દ જે કરો અથવા તારી આ જે ક્વેરી જે કરી તારો જે પ્રશ્ન કરો ને એ તને આ પુસ્તકમાંથી એનું સોલ્યુશન મળી રહેશે એનો જવાબ મળી રહેશે તો તમે કહી શકો કે આઈ રિફર યુ અ બુક મેં તમને એક બુકનો સંદર્ભ આપ્યો મેં તમને એક બુકનો રેફરન્સ આપ્યો એક આ પણ શબ્દ બને છે એ પણ આપણે જોઈશું રેફરન્સ શબ્દ એનું નામ છે કે સર આટલું બધું નીચે કેમ લખ્યું હજુ આપણે પેલો પ્રિફર શબ્દ પણ સમજવાનો છે આ શબ્દ નામ છે રેફરન્સ રેફરન્સ એટલે સંદર્ભ હવે ધ્યાન આપજો મેં તમને આઈ રિફર યુ એન ઓક્સફર્ડ ડિક્શનરી મેં તમને ઓક્સફર્ડ ડિક્શનરીનો સંદર્ભ આપ્યો કે મેં તમને ઓક્સફર્ડ ડિક્શનરી ટાંકી એક શબ્દ આવો પણ છે કે સાહેબ ટાંકી એટલે પાણી ટાંકી નહીં કંઈક સંદર્ભ ટાંકવો આવો શબ્દ પ્રયોગ કરવામાં આવે છે પ્યોર ગુજરાતીમાં પણ આપણે એટલું બધું શુદ્ધ ગુજરાતી બોલતા નથી હોતા આપણે તો અશુદ્ધ ગુજરાતીમાં જ આપણું ગાલું ચાલે છે સો બેઝિકલી આ શબ્દ છે રિફર અને રેફરન્સ હવે ધ્યાન આપજો પેલો જે શબ્દ છે તે પ્રિફર અને એના પરથી શબ્દ બને એનું નામ બને પ્રેફરન્સ સો એ પણ વર્બ જ છે ટુ
prefer. To prefer નો અર્થ થાય વધુ પસંદ કરવું, વધુ પસંદ કરવું. અને એનું પણ એક નાઉન બને છે, that is called preference. Preference એટલે પસંદગી. હવે ધ્યાન આપજો, મજા આવ્યું છે કે હું તમને ઓક્સફર્ડ ની બુક જે ખરી એનો મેં તમને રેફરન્સ આપ્યો, મેં આઈ રિફર્ડ યુ અ એન ઓક્સફર્ડ ડિક્શનરી. હવે મારી પાસે ચાર ડિક્શનરી છે, મારી પાસે અલગ અલગ પબ્લિકેશન ની ચાર ડિક્શનરી છે, બટ એ ચાર ડિક્શનરી માંથી ચારે ચાર હું યુઝ કરું છું, પરંતુ એ ચાર ડિક્શનરી માંથી મને કોઈ એક ડિક્શનરી વધારે પસંદ છે ત્યારે હું એવું બોલી શકું કે આઈ હેવ ફોર ડિક્શનરીઝ, મારી પાસે ચાર ડિક્શનરીઓ છે, બટ આઈ પ્રિફર પ્રેફરન્સ અથવા તો પ્રિફર આઈ પ્રિફર ધ ઓક્સફર્ડ ડિક્શનરી. હું એ ચાર માંથી ઓક્સફર્ડ ડિક્શનરીને વધારે પસંદ કરું છું. માય પ્રેફરન્સ ફોર ડિક્શનરી ઇઝ ઓક્સફર્ડ. ડિક્શનરી બાબતે મારી પસંદગી જે ખરી એ ઓક્સફર્ડ રહે છે. સો બેઝિકલી આ થઈ ગયું તમારું રિફર પ્રિફર રેફરન્સ પ્રેફરન્સ. વર્બ છે આ બંને, એના નામ છે. રિફર એટલે સંદર્ભ મેળવવો, સંદર્ભ આપવો, એ વર્બ થાય છે, એના પરથી આનું નામ બને છે સંદર્ભ. પ્રિફર એટલે વધારે પસંદ કરવું, અને પ્રેફરન્સ એટલે પસંદગી. સો આ થઈ ગયા તમારો બીજો જે આ કન્ફ્યુઝિંગ વર્ડ હતો એક. હવે ત્રીજા શબ્દ તરફ થોડું પ્રયાણ કરીએ. ત્રીજો શબ્દ, એઝ યુ કેન સી ધેટ બિટવીન અને અમંગ. સો બેઝિકલી આ બે વચ્ચે શું ડિફરન્સ છે? જો તમે ડિક્શનરી જોઈ હોય તો બંનેનો અર્થ સેમ બતાવ્યો હશે. સેમ એટલે સરખો, નહીં એમ ને, મતલબ કે અર્થ એનો સમાન અર્થી શબ્દો કહી શકો. બિટવીન એટલે વચ્ચે, અને અમંગ એટલે પણ વચ્ચે. તો કે સાહેબ આમાં ડિફરન્સ શું છે? બંનેનો અર્થ તો સેમ છે. નહીં, એમાં એક સમજવા જેવી વાત એ છે કે જ્યારે તમે બિટવીન શબ્દ બોલો છો, સી બિટવીન એટલે પણ વચ્ચે, અને અમંગ એટલે પણ વચ્ચે. પરંતુ ડિફરન્સ શું છે કે જ્યારે માત્ર બે વ્યક્તિની વાત હોય, કે જો આપણે એક પ્લાન બનાવીએ છીએ, આ પ્લાન જે ખરો એની વિગત જે ખરી, એ માહિતી જે ખરી ને, એ તારી અને મારી વચ્ચે રહેવી જોઈએ. માત્ર બે વ્યક્તિની વાત હોય, બિટવીન યુ એન્ડ મી, તો ત્યારે આપણે બિટવીન શબ્દનો પ્રયોગ કરીશું. અને જ્યારે બે ની જગ્યા પર ત્રણ થઈ ગયા, સપોઝ કરો કે ત્રણ થઈ ગયા અથવા વધારે પણ હોય, બે થી વધારે કોઈ પણ, ત્રણ હોય, પાંચ હોય, દસ હોય, વીસ, પચીસ, પચાસ, ગમે તેટલા વ્યક્તિ હોય, બે થી વધી ગયા, એટલે ત્યારે અમંગ શબ્દ આવશે કે ધીસ મેટર, ધીસ પ્લાન શુડ બી અમંગ અસ. આપણા ત્રણ જણની વચ્ચે રહેવી જોઈએ માહિતી, આપણા પાંચ જણા, દસ જણા, વીસ જણા, આપણા આપણે આપણે જાણીને બેસી રહો, તો ત્યારે અમંગ આવશે. પરંતુ માત્ર બે વ્યક્તિ હોય તો બિટવીન. હવે એક આમાં તમને ખાલી ટ્રીક જો યાદ રાખવું હોય, કદાચ કોઈને હજુ કન્ફ્યુઝન થતું હોય, તો એક તો કહી રાખો આપણા ગુજરાતી ભાષામાં આને તમે બે પણ વાંચી શકો, આને તમે બે પણ વાંચી શકો. સો બેઝિકલી તમે આને એવી રીતે યાદ રાખી શકો કે બે માટે બે બેટવીન નહીં બોલતા, બિટવીન જ બોલજો. પરંતુ જ્યારે બે ની વાત હોય ત્યારે આ શબ્દ આવે, અને બે થી વધી ગયા ત્યારે આ શબ્દ આવશે. સો આ થઈ એક તમારી ત્રીજી કન્ફ્યુઝન. હજુ તમે જોઈ શકો તે પ્રમાણે આપણી પાસે બે શબ્દો બાકી રહી છે, તો એની પણ કન્ફ્યુઝન થોડી દૂર કરી લઈએ કે સાહેબ ડિયર અને ડિયર અમુક થોડા જે લોકો વધારે સારો પ્રભાવ હશે અંગ્રેજી પર, અથવા તો સારી રીતે સ્પેલિંગ પાકા થઈ રહ્યા હશે, એમને આઈડિયા હશે કે જે પહેલું ડિયર જે ખરું ડી ઈ એ આર બોલાશે, બંનેને સરખું જ બોલાય છે, સરખું જ, પરંતુ આમાં જે મિનિંગ જે થાય એના અલગ અલગ જાય છે. આપણને ખબર છે કે આપણે કદાચ લેટર પણ જો લખતા હોય, પત્ર લેખન કરી હોય, માય ડિયર ફાધર, માય ડિયર બ્રધર, માય ડિયર સિસ્ટર, માય ડિયર ફ્રેન્ડ, આવું આપણે બોલતા હોઈએ છીએ, એટલે કે આપણને સમજાઈ તો ગયું કે ડિયર એટલે વહલું, પ્રિય, એક આ પણ તમે કહી શકો મારો પ્રિય મિત્ર. સો માય ડિયર ફ્રેન્ડ આ એક. હવે તો કે સાહેબ આ તો ખબર છે, હવે 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 હજુ આમાં એક બીજું કન્ફ્યુઝન છે. આનો એક બીજો મિનિંગ પણ થાય,
જો કદાચ કોઈ સરકારી અધિકારી હોય તો સરકારના અમુક અમુક ખાતામાં અને ખાનગી કેટલીક કંપનીઓમાં પણ જે કર્મચારી ખરા એને ટીએ અને ડીએ મળે છે. કે સાહેબ એટલે શું? ટીએ, ટીએ નો અર્થ થાય ટ્રાવેલિંગ અલાઉન્સ. એ જે કરું ટ્રાવેલિંગ એટલે કે મુસાફરી, ભાડા બધું જેને કહેવાય. મુસાફરી તમે કરી હોય તો એ કંપની વાળા, કંપનીના કામ માટે તમે ગયા હોય, સપોઝ કરો કે સુરત, વડોદરા, અમદાવાદ પાસે જવાનું થાય છે, સો કંપની વાળા તમને એના જે કે પણ ટિકિટનો ખર્ચો હશે અથવા તમે તમારી પર્સનલ કાર લઈને જાઓ છો તો એ કંપની વાળા તમને એના જે કે પણ ખર્ચો હોય તે બિલ મૂકી દેવાનું, ટિકિટ મૂકી દેવાની, એટલા રૂપિયા આપે. ડેટ ઇઝ કોલ્ડ ટ્રાવેલિંગ અલાઉન્સ. કે સર આપણે તો આ શબ્દ સમજતા હતા, હા એના પર જ આવું છું. ટીએ સિવાય એક બીજો શબ્દ હું બોલ્યો છું ડીએ. ઘણી બધી વખત આના માટે જ હડતાળ થતી હોય, આના માટે જ આંદોલનો થતા હોય, ત્યારે આપણે ન્યૂઝ પેપર વાંચીએ કે સરકારી કર્મચારીઓને આટલા ટકા ટીએ અને ડીએ મળશે. તો ત્યારે આપણે સમજાય ને કે એટલે શું. હવે આપણો આ શબ્દ આવ્યો ડીએ, એટલે કે ડિયરનેસ અલાઉન્સ. સો બેઝિકલી પહેલા એક તો ડિયર શબ્દનો મીનિંગ સમજાવી દઉં. ડિયર એટલે મોંઘુ, ડિયર એટલે મોંઘુ થાય. સર તો તમે એ મતલબ મોંઘું ભથ્થું નહીં, મોંઘું ભથ્થું એમ નહીં, એ શબ્દ આના પરથી જે બને છે ધેટ ઇઝ ડિયરનેસ. ડિયરનેસ નો અર્થ થશે મોંઘવારી, અને એના પરથી આ શબ્દ બન્યો છે ડિયરનેસ અલાઉન્સ. ડિયરનેસ અલાઉન્સ એટલે મોંઘવારી ભથ્થું, કે ભાઈ દર વર્ષે બધી વસ્તુઓના ભાવ વધે છે, મોંઘવારી વધે છે, તો અમારો પણ પગાર વધારો કરો. તો એ પગાર વધારામાં 5%, 7% ડિયરનેસ અલાઉન્સ વધારી આપે. હવે હજુ આપણે પેલો એ બીજો શબ્દ તો બાકી છે. આ ડિયર જે ખરું એનો આપણને કદાચ અર્થ ખબર જ હોય કે હરણ. કહા સર પતિ ગયું? નહીં 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 નહીં, હજુ પત્યું નથી, હજુ પત્યું નથી. સપોઝ કરો કે આવું વાક્ય હોય, આઈ સો મેની ડેશ ઇન ધ ફોરેસ્ટ. હવે સાંભળો, મેં જંગલમાં ઘણા ખાલી જગ્યા જોયા અને તમને ઓપ્શન આપ્યો હોય કે ડિયર અને ડિયર્સ, તો તમે શું લખશો? ડિયર્સ થતું નથી. સેમ કન્સેપ્ટ જે કરો શિપ, SHIP, એ શિપ અલગ છે, અને SHEEP શિપ એટલે ઘેટું. ઘેટું જે કરું, શિપ જે કરું, એનું પ્લુરલ શિપ જ રહે છે. હા, અમુક અમુક તમે જો ગૂગલ કરશો તો તમને કોઈક જગ્યા પર, દુનિયાના કોઈક દેશોમાં આવું પણ હોય છે કે શિપનું બહુવચન શિપ્સ કરે અને ડિયરનું બહુવચન ડિયર્સ કરે, ફિશનું બહુવચન ફિશિશ કરે. સો અમુક અમુક જગ્યા ઉપર આ ચાલે છે, પરંતુ આપણે ઇન્ડિયામાં, ગુજરાતમાં રહીએ છીએ, એટલે એ પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીએ તો આમાં મેની ડિયર ઇન ધ ફોરેસ્ટ આવું આવશે. એ સાહેબ તમે જંગલ બોલતા હતા, યસ, ફોરેસ્ટ એટલે જંગલ થાય. જંગલ માટે ઇંગ્લિશમાં પણ એક આ જ શબ્દ છે કે જંગલ, અને એક ત્રીજો શબ્દ વુડ્સ પણ છે. કે સાહેબ વુડ એટલે લાકડું થાય? ના ના, જ્યાં ઘણા બધા લાકડાઓ હોય ને, તમે ડિક્શનરી રિફર કરી શકો. સો જ્યાં ઘણા બધા લાકડા હોય, ઘણા બધા વૃક્ષો હોય, એને આપણે જંગલ કહેતા હોઈએ. સો એને વુડ્સ, જંગલ અથવા ફોરેસ્ટ, ત્રણેય શબ્દો ચાલે છે. સો આ એક આપણો થઈ ગયો ચોથો શબ્દ, કે ડિયર અને ડિયર વચ્ચેનું આખું તમને મેં એની હિસ્ટ્રી કહી દીધી. હજુ એક પાંચમો શબ્દ આજનો બાકી રહે છે, સો એ હવે જોઈએ. સો ફ્રેન્ડ્સ, હવે જે પાંચમો શબ્દ છેલ્લો આજના આપણા વિડીયો લેક્ચરનો જે બાકી રહી ગયો છે તે આપણે જોઈએ. પરંતુ તે પહેલા હું તમને એ જણાવી રાખું કે જો તમને પણ કોઈક શબ્દો માટે આવી કન્ફ્યુઝન હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. હું તમારા નામ સાથે, નામ અને ગામ પણ સાથે તમારું જણાવજો. ગામ મતલબ કે માત્ર ગામ નહીં લખતા, જિલ્લો લખજો, જેથી કરીને મને આઈડિયા આવે કે એક્ઝેક્ટલી આ જિલ્લામાં. કારણ કે ઘણા બધા ગામો એવા હોય છે, સુરત જિલ્લામાં પણ માંડવી છે અને કચ્છ બાજુ પણ માંડવી છે. તમે માત્ર માંડવી લખો તો તેનો એક્ઝેક્ટ આઈડિયા નહીં આવે કે કયા માંડવીની વાત કરો છો. સો તમારું પૂરું નામ જણાવજો, તમારું ગામ અને જિલ્લો, આટલી ત્રણ બાબતો તમે જણાવીને, સાથે કન્ફ્યુઝિંગ વર્ડ્સ જે ખરા, તમને જે બાબતમાં કન્ફ્યુઝન લાગતી હોય એ જણાવજો. નેક્સ્ટ વિડીયોમાં
જ્યારે પણ આપણે બનાવીશું ત્યારે તમારા નામ ને બધી ડિટેલ્સ સાથે એ જે શબ્દ ખરો આપણે વિડિયોમાં કવર કરીશું આપણે છેલ્લો શબ્દ જોઈ લઈએ આ જે બે શબ્દો ખરા એક્ચ્યુઅલી બે નથી ચાર શબ્દો છે બીજા ચાર બે શબ્દો જે ખરા બોનસ ના એ હું તમને જણાવું છું સૌથી પહેલા આ શબ્દો જોઈ લઈએ Q U I T અને આપણે બોલીશું ક્વાઇટ આમાં ક્વાઇટ ક્વાઇટ એટલે એકદમ એના ઘણા બધા અર્થ થાય છે એકદમ તદ્દન ઘસુ વી હેવ રીચ્ડ ક્વાઇટ ફાર આપણે ઘસુ દૂર આવી ગયા છે ક્વાઇટ હી ઇઝ ક્વાઇટ રાઈટ એકદમ સાચો છે ક્વાઇટ સો બેઝિકલી આ એક શબ્દ થઈ ગયો એકદમ તદ્દન ઘસુ આવા અર્થ છે પરંતુ પેલો જે શબ્દ છે તે જો જરા ધ્યાનથી જોઈએ તો સાઉન્ડ આવે છે આમાં ય છે ક્વાયટ અથવા તો ક્વાયટ તો એનો અર્થ થશે શાંત ઘણી બધી વખત શિક્ષકો પ્રોફેસરો ક્લાસરૂમમાં કહેતા હોય કીપ ક્વાયટ તો એ આ બીજો શબ્દ છે કે શાંત થાઓ કીપ ક્વાઇટ શાંતિ રાખો સો બેઝિકલી આ તો બે શબ્દો થયા પરંતુ હવે એના પરથી હવે જે બીજા બે બોનસ શબ્દો જે ખરા એ છે ક્યુ યુ આઈ ટી આનો ઉચ્ચાર થાય છે ક્વિટ ક્વિટ નો અર્થ તમે એમ કહી શકો એક્ઝિટ બહાર નીકળવું જો તમે કોણ બનેગા કરોડપતિ જોતા હોય એમાં કોઈ એક કોન્ટેસ્ટન્ટ હોય એને જો કદાચ આન્સર ખબર નહીં હોય તો એ લાઈફ ટાઈમ યુઝ કરશે લાઈફ ટાઈમ પણ પૂરી થઈ ગઈ છે તો પછી એ કહેશે કે હવે મારે ગેમમાં આગળ વધવું નથી તો એવા કેસમાં અમિતાભ બચ્ચન સાહેબ જે ખરા એ પણ પૂછે છે આર યુ શ્યોર યુ વોન્ટ ટુ ક્વિટ ડુ યુ વોન્ટ ટુ ક્વિટ એ આ શબ્દ છે ક્વિટ એટલે તમારે ગેમમાંથી બહાર નીકળી જવું છે તમારે ગેમ છોડી દેવી છે આ સંદર્ભમાં થશે સો ક્વિટ એટલે એક્ઝિટ બહાર નીકળવું હજુ એક શબ્દ રહી જાય છે ધેટ ઇઝ ક્યુટ કોઈ નાનું બાળક હોય તો તેના માટે આપણે આવો શબ્દ પ્રયોગ કરી શકીએ કદાચ આપણે પણ કોઈ નાનું બાળક જોઈએ તો આપણે કહીએ કે લુક 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 સી હાઉ ક્યુટ હી ઇઝ કેટલું સુંદર બાળક છે સો ક્યુટ એટલે સુંદર આ સંદર્ભમાં આનો અર્થ છે કે સાહેબ હજુ આને લંબાવીએ તો હજુ એક શબ્દ તમે આમાં વધારે જો લેવો હોય તો ધેટ ઇઝ કટ પરંતુ તે આની સાથે બિલકુલ એમ મેચ નહીં થશે ક્વાઇટ ક્વાયટ ક્વીટ ક્યુટ પણ આ કટ થઈ જાય છે પણ આ શબ્દ એટલા માટે આમાં લઈ શકો કારણ કે આમાંથી એક અક્ષર તમે કટ કરો ઈ કટ કરો તો આ શબ્દ બની જાય છે કટ એટલે કાપવું એ આપણને ખબર હોય છે બટ ઇટ ઇઝ નોટ અ કન્ફ્યુઝિંગ વર્ડ એમાં કોઈ કન્ફ્યુઝન છે નહીં આપણને આ ખબર હતી કે કટ એટલે કાપવું પરંતુ આ ચાર શબ્દો જે ખરા એને તમે કન્ફ્યુઝિંગ વર્ડ્સ કહી શકો સો બેઝિકલી ફ્રેન્ડ્સ આજના વિડીયો બસ આટલો જ આપણે વિડીયો લેક્ચર પૂરો કરી ત્યાર પહેલા હજુ કહું છું જો તમારે કોઈ પણ કન્ફ્યુઝિંગ વર્ડ્સ હજુ પણ હોય એવા તો તે કમેન્ટ બોક્સમાં અચૂક જણાવો જેથી કરીને તમારા નામ અને ગામ સાથે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં એ વર્ડ જે કરો એ કન્ફ્યુઝિંગ વર્ડ આ જ રીતે કવર કરવાનો પ્રયત્ન કરીશું આ જ રીતે ઘણા બધા ઇન્ફોર્મેટિવ વિડીયો આવવાના છે એજ્યુકેશન વિડીયો આવવાના છે તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને જે કંઈ પણ બાજુમાં બેલ આઇકન આવે છે તેને હિટ કરીને ઓલ નોટિફિકેશન એક્ટિવ કરી દેજો સો ફ્રેન્ડ્સ આપણે આજે રજા લઈએ થેન્ક યુ ટેક કેર બી ધ ચેન્જ જય હિન્દ